સ્ટાર્ટ દીવાની પરચૂણ અરજી નંબર ત્રેસઠ બે હજાર પંદરના કામે આંક એક અન્વયે હુકમ અરજદારની હાલની અરજી રેગ્યુલર દિવાની મુકદ્દમા નંબર ત્રણસો છાસઠ પબ્લિક બે હજાર નવને અત્રેની અદાલત દ્વારા તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર બારના રોજ અરજદાર પક્ષની ગેરહાજરીના કારણે રદ ડિસમિસ ફોર ડિફોલ્ટ ગણી રદ કરેલ છે તે રિસ્ટોર કરાવવા આ અરજદારે અગાઉની અરજીના અનુસંધાને રેકર્ડના સરનામે સામાવાડને વખતો વખત નોટિસ કાઢવામાં આવેલ છે પરંતુ સામાવાડા મળી આવતા નથી તેવા શેરા સાથે પરત આવતા નિશાની ચૌદ ઓબ્લિક બેથી રજૂ નોટિસ પ્રસિદ્ધિ બાદ ઘણો વખત વીતવા છતાં સામાવાડા આ કાર્યવાહીમાં હાજર થયેલા નથી કે કોઈ રજૂઆત કરેલ નથી અરજદારે આ અરજી સોગંદનામા સાથે રજૂ કરેલી છે અને મુખ્યત્વે એવી રજૂઆત કરેલ છે કે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર બારના રોજ સદર દાવાના અરજદાર તથા તેમના વકીલશ્રી બહારગામ ગયેલ હોય તેમને ગેરહાજર ગણી અને પ્રતિવાદીના સરનામાના અભાવે રદ કરેલ છે અરજદારની એવી રજૂઆત છે કે દાવો દાખલ કરેલ ત્યારે પ્રતિવાદી જામનગર મુકામે રહેતા હતા અને પછી અન્યત્ર રહેવા જતા રહેલા છે તેમના અન્ય સરનામાની વાદીને જાણ ન હતી અને પછીથી જાણવા મળેલ કે પ્રતિવાદી હાલ ઝારખંડ મુકામે રહેવા ગયેલ છે તે સંજોગોમાં મૂળ રેગ્યુલર દીવાની મુકદ્દમા નંબર ત્રણસો છાસઠ પબ્લિક બે હજાર નવ ગુણદોષ ઉપર ચલાવવામાં આવે તો ન્યાયનો હેતુ જળવાય તેમ હોય તે રિસ્ટોર કરવા આ અરજીથી દાદ માંગી છે અરજીની હકીકતના અનુસંધાને આ અરજી સાથેવાદીએ નિશાની ત્રણ અપોન એકથી રેગ્યુલર દીવાની મુકદમા નંબર ત્રણસો છાસઠ બે હજાર નવની નામદાર અદાલતની પ્રમાણિત નકલ રજૂ કરેલી છે જે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર બારના રોજ નામદાર અદાલતે હુકમ કરી વાદીનો દાવો ડિસમિસ ફોર ડિફોલ્ટ ગણી કાઢી નાખેલો છે તે નીચે મુજબ જણાય છે આજરોજ વાદી તથા વાદીના વકીલશ્રી કોઈ પણ કાર્યવાહીમાં હાજર થયા નથી તથા મુદ્દત અરજી પણ રજૂ કરેલ નથી સદરકામે પ્રતિવાદીને સમન્સ કઢાવતા પ્રતિવાદી મકાન બંધ કરી જતા રહેલા હોય પ્રતિવાદીનું નવું સરનામું રજૂ કરવા માટે કામ રાખવામાં આવેલ ત્યારબાદ વાદીને પ્રતિવાદીનું સરનામું રજૂ કરવા માટે પૂરતી તકો આપેલી હોવા છતાં સરનામું રજૂ કરેલ નથી વાદીએ આંખ અગિયાર બારથી પ્રતિવાદીનું સરનામું રજૂ કરવા માટે મુદત અરજી આપેલ છે જે કોર્ટ દ્વારા મંજૂર કરેલ હતી આમ છતાં પણ વાદી દ્વારા કોઈ સરનામું રજૂ કરેલ નથી ત્યારબાદ છ ઉપરાંતની મુદતો પણ પડવા છતાં વાદી કે વાદી તરફે કોઈ હાજર રહેલ નથી સરનામું રજૂ કરેલ નથી જેથી આ દાવો આગળ ચલાવવા વાદીને કોઈ પણ રસ હોવાનું જણાય આવતું નથી જેથી પ્રતિવાદીના સરનામાના અભાવે વાદીનો દાવો રદ કરવામાં આવે છે આમ ઉપરોક્ત હુકમ કરી નામદાર કોર્ટે વાદીનો દાવો ડિસમિસ ફોર ડિફોલ્ટ ગણી કાઢી નાખેલો છે અને તે અન્વયે હાલની અપીલ કરવામાં આવેલ છે સ્ટોપ